ભગવાન જે કરે છે એના ગુણગાનને મહિમા ગાવ. રાધિકા એ ભાવ છે, લક્ષ્મીજી એ ભાવ છે. આપણે સ્ત્રી પુરુષના ભાવમાં છીએ એટલે પુરુષ સ્ત્રીની રીતે જોઈએ છે. અક્ષર મુક્તના ભાવે એટલે અક્ષર પુરુષની શુદ્ધ ઉપાસનાની વિશેષતા એ છે કે ગોલોકની ભૂમિકામાં સ્ત્રી પુરુષનો ભાવ છે. અને ગુણાતાન સાહેબ તો સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે જ્યાં સુધી પુરુષને ખબર છે કે હું પુરુષ છું ત્યાં સુધી એને સ્ત્રી જોઈશે, સ્ત્રીને જ્યાં સુધી એમ છે કે હું સ્ત્રી છું ત્યાં સુધી પુરુષની જરૂર પડશે. પણ હું અક્ષરરૂપ છું, અક્ષરમ અહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપશ્ચ દાસોસ્મી. સ્વામિનારાયણ ભગવાન જે આવ્યા છે સર્વોપરી, એટલે કહેવાય કે અત્યાર સુધીના બધા સાધકોએ સાધના કરી, તપશ્ચર્યા કરી, વ્રત કર્યા, ભગવાનને ગોલોક સુધી માન્યા, કૃષ્ણ પરમાત્માને રાધાને જોયા, ગોપીઓને જોઈને કૃષ્ણને જોયા, એટલે સ્ત્રી પુરુષના ભાવથી પર ના થયા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતા સ્વામી દાદા અક્ષરરૂપ ગુરુરૂપ તમે થાઓ એટલે સ્ત્રી પુરુષના ભાવથી બહાર નીકળી ગયા. જેમ કે એટમોસ્ફિયર 200 માઇલ સુધી, સ્ટેટોસ્ફિયર 200 માઇલથી ઉપર સ્ટેટોસ્ફિયર અવકાશ છે, 200 માઇલ સુધી તમને ગુરુત્વાકર્ષણનું ફોર્સ કામ કરે, પાછા ખેંચે જ, ઊંચે જાઓ તો વધારે આ પછડાઓ, પણ તમે 200 માઇલનું ઉપર લેયર ક્રોસ કરી નાખો એટલે તમને ગુરુત્વાકર્ષણનો કોઈ ફોર્સ લાગે, અધર આકાશમાં તરો એટલે જ થઈ જાઓ, ઝીરો ગુરુત્વાકર્ષણના ફોર્સની બહાર નીકળી ગયા. એમ આ માનવ દેહ એ દેહથી પર જે ગુણાતીત અવસ્થા, એટલે ત્રણ દેહ ત્રણ ગુણ ત્રણ અવસ્થાથી પર તમે ચાલ્યા જાઓ, સ્ત્રી પુરુષનો ભાવ નીકળી ગયો, સ્ત્રી પુરુષનો ભાવ નીકળી ગયો તો કોઈ દોષ ના રહે. યાદ રાખો, ભાઈ તમે કરો બધું પણ તમને કશું એની અસર ના થાય. આ ભાવ પ્રગટાવવા માટે જ મહારાજ ગુણાતીતને લઈને આવ્યા. ગુણાતીત એવા સાધુનું આપણને દર્શન કરાયું અને ગુણાતી આંસરનો વારસો રાખ્યો કે બાપા એમાં હતા, એમને આ સંતોની ભેટ આપી છે. પણ આપણે એમ આપણા જેવા માનીએ છીએ, એમનામાં આપણા જેવા દોષ જો છે આપણામાં, એવા દોષ એમાં પરઠીએ છે, આપણા જેવું બધું એનું મૂલ્યાંકન કરીએ છીએ, એની ક્રિયાનું, એની વાતોનું, એનું એટલે મહારાજ કે તમે આપણે નિર્દોષ થઈ શકતા નથી. ત્યારે એમને પોતાના ગુરુ યોગી મહારાજને એ ભાવથી, નિર્દોષ ભાવથી સેવ્યા, જાણ્યા, માણ્યા તો એ રૂપ થઈ ગયા. આપણને હવે એમને માનવાનું છે તો એ માનીશું. તો સ્વામિનારાયણ ભગવાન કે આ જે છે પડવાના બે માર્ગ, એક તો આપણને નિરાકાર, તો એ વસ્તુ તો હવે ઉડી ગઈ આપણામાં, કોઈ આપણી પડખે ઢૂંકતોય નથી નિરાકારવાથી. એટલે એક રસ્તો તો મહારાજે આપણો સાફ કરી દીધો 200 વર્ષે. આ બીજો જે છે માર્ગથી પડવાનો, તો નિર્દોષ માનીએ, આવી વાતોમાં આવીએ નહીં. તો ખાઓ પીઓ હરો ફરો એ બંધનરૂપ નથી. ભગવાનને વિશે, ભગવાનના ભક્તો વિશે, સંતને વિશે જે આવો ભાવ પડતો છો એટલે ભગવાન ભૂલાય છે. ભગવાન ભૂલાય છે એટલે વિષયમાં આસક્તિ થાય છે, એટલે પછી મૂંઝાય છે. એ જ્ઞાન એટલે મને માનવ રૂપે મળ્યા છે, એમાં ભગવાન સાકાર પ્રગટ છે. વૈરાગ એટલે એને મૂકીને કોઈ જગ્યાએ રાગ નહીં, એ વૈરાગ. કોઈ મોટો ઉડતો ચંવરબંધી આવે તો એના વિશે આપણને રાગ ના થાય. મળો, હરો, ફરો, બધા સાથે વાત કરો, પ્રેમ કરો, નો પ્રોબ્લેમ. પણ મારા ગુરુ અને મારા પ્રભુ એ મારા માટે સર્વોપરી, એ ભાવથી, એ જ્ઞાન અને એનો જ સંપૂર્ણ પોતાનો માનીને બીજે કોઈ જગ્યાએ રાગ ના થાય, એ વૈરાગ, એવો જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી. સજાન સ્વામી મહારાજની જય.